गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो હવે આપણે કઈક નવી પ્રવૃત્તિ લઈને આવ્યા છે ભાગમાં વિવિધ પેટર્ન, અને એ છે તમારું પાના નંબર 57 પરનો મહાવળો, એટલે કે 57 પરની પ્રવૃત્તિ છે, એટલે કે દાખલાઓ છે પાના નંબર 57 પરનો તમારો આ દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીં ચોરસ બોક્સ આપ્યું છે અને એ ચોરસ બોક્સમાં કેટલા ખાના છે જુઓ તો 1 2 3 4 ચાર ખાના આ તરફ છે, આ તરફ કેટલા છે જુઓ 1 2 3 4 એટલે કે આ બાજુ ચાર ખાના અને આ બાજુ ચાર ખાના, એમ કરીને 4 × 4 એટલે 4 × 16 ખાના આપેલા છે. હવે તમે જોઈ શકતા હશો કે અહીં અમુક બોક્સમાં વાદળી કલરનો રંગ પૂર્યો છે, જોઈ શકો છો ને, અને અમુક ભાગ સફેદ દેખાઈ રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ વાદળી કલરનો રંગ પૂરેલો ભાગ અને સફેદ દેખાતો ભાગ, એ ભાગને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. તો તમે કહી શકશો કે આ ચોરસમાં કુલ ચોરસ કેટલા છે, કેટલા ચોરસ છે, ચાલો ગણો જોઈએ. 4 × 16 આપણે અત્યારે ગણીએ ને, એટલે કુલ ચોરસ કેટલા છે તમારા, 16 છે. કેટલા છે તમારા ચોરસ, 16 છે. કુલ ચોરસ તમારા 16 છે, તેમાંથી તમારા વાદળી કલરના રંગવાળા કેટલા ચોરસ છે ગણી કાઢો જોઈએ. 1 2 3 4 5 6 7 8 8 કલરના ચોરસ તમારા વાદળી કલરના છે, તેથી 16 ખાનામાંથી 8 ભાગ કોણે રોક્યો છે, વાદળી કલરના ચોરસે. તો બાકીના જે સફેદ કલરના ચોરસ દેખાય છે તેણે કેટલો ભાગ લીધો છે, આ તો વાદળી કલરે થયો. વાદળી કલરે રોકેલો ભાગ એટલે કે વાદળી કલરનો અપૂર્ણાંક ભાગ 8/16 બોલાશે. કેવી રીતે? તો કુલ ખાના 16 અને તેમાંથી આપણે 8 ખાનામાં રંગ પૂરી લીધો છે, એટલે આપણા વાદળી કલરે 8/16 જેટલો ભાગ રોક્યો છે. હવે આપણે સફેદ રંગે કેટલો ભાગ રોક્યો છે તે જોઈએ. ચાલો સફેદ ખાના જુઓ કેટલા છે ગણો તો. 1 2 3 4 5 6 7 8 છે, અને કુલ ખાના કેટલા છે આખા ચોરસના, આખા ચોરસના 16 ખાના છે, અને તેમાંથી સફેદ કલરે પણ 8 ભાગ લીધા છે, તેથી સફેદ કલરનો અપૂર્ણાંક ભાગ કેટલો થશે, 8/16, અને વાદળી કલરનો પણ 8/16. તમે જોઈ શકતા હશો કે આ રીતે એ લોકોએ રંગ પૂરીને અલગ અલગ રંગોનો ભાગ દર્શાવ્યો છે. હવે આપણે પણ આ બી અને સી, જો તમે અહીં જુઓ કે આપણે એમ પૂછવામાં આવ્યું છે કે બી સી ડી આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવ, જેમ આમાં પેટર્ન બનાવી છે ને, વચ્ચે વાદળી વાદળી રંગ પૂર્યો છે, સાઈડ પર જો બ્લુ બ્લુ વાદળી વાદળી રંગ પૂર્યો છે, આ રીતે એ લોકોએ એક સરસ મજાની પેટર્ન બનાવી છે. હવે આપણે પણ આ બોક્સમાં ગમે તે જગ્યા પર રંગ પૂરીને એવી પેટર્ન બનાવી શકીએ છીએ. એ લોકોએ જણાવ્યું છે બી સી ડી આકૃતિઓના કેટલાક ચોરસમાં રંગ પૂરીને તમે અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો. તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે અને ખાનાના કેટલા ભાગ સફેદ છે તે પણ તમે લખીને જણાવ. તો આપણે અત્યારે બીમાં રંગ પૂરીશું. આ બી નંબરનું જે ચોરસ છે તેમાં રંગ પૂરીને તેના અલગ ભાગો દર્શાવી અને અલગ પેટર્નથી એને ડેકોરેટ કરી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે બી નંબરના ચોરસ બોક્સમાં અલગ પેટર્ન બનાવીએ, એટલે કે રંગ પૂરીને અલગ પેટર્ન બનાવી. ચાલો તો આપણે અહીં શું કરીએ, પહેલાં તો આ બીજા નંબરના ખાનામાં ડ્રો કરીએ, એટલે કે રંગ પૂરી. હું આ રીતે જ રંગ પૂરીશ, બરાબર ને? તમને અંદાજ આવતો જ હશે કે આપણે આ બોક્સને લીધું. હવે એક છોડીને હું બીજું બોક્સ લઉં છું, તમે જોઈ શકતા હશો. હવે હું આ બોક્સ લઉં છું, ઓકે. હવે હું આ બોક્સ લઉં છું, એટલે કે આ બોક્સમાં રંગ પૂર્યો. હવે નીચે પાછા, ઓકે. ચાલો જુઓ, અરે વાહ, જો આ એક નવી પેટર્ન મેં બનાવી છે. તમે જોઈ શકતા હશો કે આ અલગ પ્રકારની પેટર્ન દેખાઈ રહી છે. આમાં લાલ રંગ અને સફેદ રંગ ને આપણે જુદા અપૂર્ણાંકમાં લખવાના રહેશે. તો ચાલો, લાલ પહેલાં તો કુલ કેટલા ચોરસ છે આ ખાનામાં તમે ગણી શકતા હશો. હવે તો 1 2 3 4 અને આ બાજુ 1 2 3 4 એટલે કે હવે તમે ગણી શકતા હશો.
કે કેટલા ચોરસ છે આ બાજુ ચાર ચોરસ અને આ બાજુ ચાર ચોરસ એટલે કુલ કેટલા ખાના ચાર ચોક સોળ એવું નહીં આવડે તો તમે બધા ખાનાઓ પણ ગણી શકો છો એટલે કુલ સોળ ખાના છે ની નંબરની આકૃતિ અને કુલ ખાના કેટલા સોળ ખાના તેમાંથી લાલ કલરે રોકેલો ચોરસ એટલે કે લાલ કલરે રોકેલા ચોરસનો કેટલો ભાગ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે સોળમાંથી આઠ ભાગ કોણે રોક્યા લાલ ચોરસે એટલે લાલ ભાગ દર્શાવતો ભાગ કેટલો તો આઠ સોળાંશ હવે સફેદ ભાગ દર્શાવતો ભાગ ગણો તો પહેલાં તો કુલ ખાના કેટલા છે સોળ એટલે લખી દેવાના સોળ હવે સફેદ ભાગને ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એ પણ આઠ ભાગ દર્શાવે છે એટલે સફેદ ભાગ પણ કેટલો થયો આઠ સોળાંશ અને આ પણ આઠ સોળાંશ જુઓ અહીં આ બંનેનો ભાગ ચાલી શકે એવું છે અહીંયા આઠ દુ સોળ આવું થઈ શકે છે એટલે શું જવાબ આવી શકે એનું નાનામાં નાનું સ્વરૂપ એક દુત્યાંશ આવું થઈ શકે છે અહીં પણ એવું થાય આઠ દુ સોળ એટલે કે ઉપર કશું નથી એટલે એક મૂક્યો અને નીચે બે વધ્યા છે એટલે એક દુત્યાંશ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી શકે છે પણ અત્યારે તો આઠ સોળાંશ આઠ સોળાંશ જ લખીશું પણ જો તમને પૂછવામાં આવે કે આઠ સોળાંશ આઠ સોળાંશ એ એક દુત્યાંશ જેટલો જ છે તો હા એટલો જ છે સમજ પડી હવે સી નંબરની આકૃતિમાં આપણે નવી પેટર્ન બનાવીશું એટલે કે નવા રંગો પૂરીએ અને નવી પેટર્ન બનાવી ચાલો શું કરીએ એમાં ચાલો ક્રોસમાં કરીએ ચાલો જોઈએ નવા આકારો બનશે અને નવી પેટર્ન બનશે ચાલો જોજો ક્રોસમાં બધા ખાના લઈએ આપણે હે ને એટલે અલગ પેટર્ન બનશે અરે વાહ વાહ સરસ દેખાઈ રહી છે જો આ પેટર્ન બનાવે બસ આટલા જ ખાના રાખવા છે આપણે ક્રોસમાં રેડ કલરનો પટ્ટો બન્યો મસ્ત ષટકોણ વાળો હે ને ચાલો તો આપણે એ જ પટ્ટાને રાખીએ હવે આપણે કાઉન્ટિંગ કરીએ સી નંબરની આપણી આકૃતિ હતી કઈ સી નંબરની ચાલો સી નંબરની આકૃતિમાં આપણો લાલ ભાગ કેટલો દર્શાવે છે એ જોતા પહેલાં આપણે કુલ ખાના કેટલા છે તે ગણી લેવા જોઈએ કારણ કે છેદ માટે લખવાના રહેશે કુલ ખાના ક્યાં લખાશે છેદમાં ચાલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ એટલે કુલ ખાના સોળ ચાલો તેમાંથી લાલ ભાગે રોકેલા ચોરસ એક બે ત્રણ ચાર એટલે ચાર એટલે લાલ ભાગે ચાર સોળાંશ ભાગ રોક્યો છે આનું પણ અતિ સંક્ષિપ્ત રૂપ બની શકશે હે ને કેવી રીતના તો ચાર ચોક સોળ એટલે શું આવે એનું અતિ સંક્ષિપ્ત રૂપ એક ચતુર્થાંશ ચાલો હવે સફેદ ભાગે રોકેલો ભાગ પહેલાં તો કુલ ખાના લખી લેવા આપને ખબર જ છે સોળ તેમાંથી કેટલા લીધા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે કે બાર ખાના કોણે લીધા છે સફેદ ચોરસે બાર ખાના રોક્યા છે ચાલો આનો અડધો ભાગ થશે જુઓ તો હા થશે કેવી રીતના ચાર ટાલી બાર અને ચાર છ સો ચાર ગયા એટલે શું રહ્યું ત્રણના છેદમાં ચાર આ ભાગ એનો નાનામાં નાનું સ્વરૂપ રહેશે પણ અત્યારે આપણે કયો ભાગ ગણવાનો બાર સોળાંશ અને ચાર સોળાંશ જ ગણાશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે ડી નંબરનો બોક્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી આવજો